सूरत समग्र विश्व में रियल एटले कि नेचुरल डायमंड नू कटिंग पॉलिशिंग हब छे। साथे साथे विश्व में हीराना व्यापार में सौथी मोटू जाणीतु शहर सूरत छे। सूरतना नामनी साथे हवे आगामी दिवसों में लेब्रन डायमंड अथवा तो सामान्य सिंथेटिक डायमंड कहेवामां आवे छे केमां नामथी संबोधवामां आवे छे अने शुं छे आ डायमंड मार्केटनी खासियत जोईशुं आ अहेवालमां। डायमंड आर फॉरएवर एवी कहेवत छे ते समग्र विश्वमां ज्वेलरी के डायमंड नो शौक धरावनार व्यक्तिने जाणमां होय छे। एक वक्त हीरो खरीदी करो त्यारबाद एमा रोकेला रूपिया क्यारे डूबता नथी, परंतु रियल एटले के नेचरल डायमंड खूब ज कीमती अने मोंघा होय छे। सामान्य व्यक्ति ने आवा हीरा खरीदवा अथवा तो आवा हीरा ने ज्वेलरी पहेरवी स्वप्न समान होय छे। विश्वना मोटा भागना लोको हीरो पहेरवाना शौकीन होय छे, परंतु मोंघा होवाना कारणे तमाम लोको तेने लई शकता नथी। त्यारे हवे बजारमां खूब ज आसानी थी लेबग्रॉन एटले के सिंथेटिक डायमंड उपलब्ध छे। हजू गणतरीना वर्षो पहला सिंथेटिक डायमंड ने डुप्लिकेट डायमंड तरीके ओळखवामां आवतो हतो अने तेना धंधार्थीओ सामे हीराना व्यापारीओ शंका कुशंकाथी जोया करता हता। मात्र सूरतनी ज वात करिए तो एक ज वर्षमां सूरतमां सिंथेटिक डायमंडना व्यापारमां 400% वधुनो वधारो थयो छे अने हजू आगामी दिवसोमां आ ग्रोथ आटली ઝડપે ચાલુ રહે તેવું લાગી રહ્યું છે। સકળાયેલો છું, પરંતુ છેલ્લા 2 વર્ષમાં અતિ 300 ગણો ધંધો, એમાં એક વર્ષમાં 200 ગણો વધી ગયો છે અને આવતા દિવસોમાં આજે છેલ્લા 10 દિવસમાં રિયલ ડાયમંડનું જે મારા મિત્ર મંડળ કામ કરે છે એ 2 દિવસથી લગભગ લગાતાર મારી સાથે લાઈવ છે। મારી પાસેથી 5-15 જણા સેમ્પલ લઈ ગયા છે અને 25-30 લાખ હીરા બનાવવા માણસો ને આવતા દિવસોમાં લેબગ્રોન ડાયમંડમાં આવવું છે। સુરતમાં ડાયમંડનો વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે રિયલ કે નેચરલ ડાયમંડના વેપારીઓમાં તેની હરીફાઈ કરવી અથવા તો ભાવમાં તેની સામે ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે તેવું સ્વાભાવિક રીતે લાગે, પરંતુ સુરત હીરા બજારના જાણકાર અને જેમ્સન જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કંઈક જુદું જ જણાવી રહ્યા છે। નેચરલ ડાયમંડની કોઈની સાથે હરીફાઈ નથી, નેચરલ ડાયમંડનો કોઈ વિકલ્પ પણ નથી। આવા સંજોગોમાં સિન્થેટિક ડાયમંડ ગ્રોથ અને તેના કારણે રિયલ ડાયમંડના ધંધાને કોઈ નુકસાન નહીં થાય। હું નથી માનતો કે રિયલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ વચ્ચે કોઈ કોમ્પિટિશન હોય, બંને ફિલ્ડ અલગ છે અને બંનેનું માર્કેટ, બંનેના ગ્રાહક, બંને અલગ અલગ વસ્તુ છે। આજની તારીખમાં અમેરિકા મેઇન માર્કેટ છે, લેબ્રોન ડાયમંડનું મેઇન કન્ઝપ્શન અમેરિકાની અંદર, પણ આજે રિયલ અને ડાયમંડ અને લેબ્રોન ડાયમંડની જ્વેલરીની દુકાનો સાથે હોય છે, અલગ અલગ હોય છે, એક જ બ્રાન્ડની હોય છે, એટલે ગ્રાહક માટે ચોઇસનો વિષય છે। કોઈ પણ ગ્રાહકને આર્થિક રીતે પરવડતું ન હોય પણ એને હીરા પહેરવા હોય તો એ લેબ્રોન ડાયમંડની ડાયમંડ જ્વેલરી પણ પહેરી શકે છે અને ખરીદી કરી શકે છે। સુરતમાં જામી રહેલા લેબ્રોન ડાયમંડ સામાન્ય સિન્થેટિક ડાયમંડને કારણે અનેક લોકો પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે। કરોડોમાં વળતા હીરાને ખરીદી ન શકનારા લોકો આ ડાયમંડ ખરીદીને પોતાનો શોખ પૂરો કરી શકે છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।